हेलो एवरीवन, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन एंड सेफ। आशा राखू छू कि तमे बधाज मजामा हशो अने घरे सेफ हशो, बराबर ने? चालो अत्यारे आपणे कयो विषय भणशू? इंग्लिश। कयो सब्जेक्ट? इंग्लिश सब्जेक्ट, स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट इंग्लिश। इंग्लिश मा आपणे लास्ट लेक्चर मा शुं कर्युं हतुं, याद छे तमने? इंग्लिश मा आपणे कया कया टॉपिक्स जोया हता लास्ट टाइम? हाँ, आपणे लास्ट लेक्चर मा थ्री लेटर वर्ड्स शीख्या हता। शुं शीख्या हता? थ्री लेटर वर्ड्स। थ्री एटले त्रण, एटले के त्रण अक्षरो वाला शब्दों। एबीसीडी ना त्रण अक्षरो भेगा मळीने जे शब्द बने तेने आपणे थ्री लेटर वर्ड्स कहीए छीए, बराबर ने? आपणे अत्यार सुधी घणा बधा थ्री लेटर वर्ड्स शीखी गया, तो पहला आपणे ए बधा ज वर्ड्स नुं रिविजन करशुं। एक एक वक्त ए बधा ज वर्ड्स बोलशू अने त्यार पछी थोड़ाक नवा शब्दों शीखीशू। ओके, रेडी एवरीवन? वेरी गुड, लेट्स स्टार्ट। चलो सौथी पहला आपणे शुं शीख्या हता? एम, तमे बधा पण मारी साथे बोलजो, ओके? एम ए एन, मैन। फरी वार, एम ए एन, मैन। मैन एटले शुं थाय? मैन एटले पुरुष, आदमी। ओके, आ छे मैन। मैन नो स्पेलिंग शुं थाय छे? एम ए एन, मैन। मैन आपणे कई रीते लखीए छीए? पहला नीचेनी ब्लू लाइन सुधी टच करीने ऊंधो यू, बीजो ऊंधो यू, आ बनी गयो एम। ત્યાર પછી ત્યાંથી ને ત્યાંથી પેન્સિલ ઉપાડ્યા વગર ઉપરની બ્લુ લાઇન સુધી ટચ કર્યું, પછી શું કરવાનું? સી કર્વ, ઉપરની બ્લુ લાઇનને ટચ કર્યું, નીચે આવ્યા, પછી શું કરશું? પછી ત્યાંથી ને ત્યાંથી બનાવશું એન। जो आ आपड़े बनाव्यो एन, एम ए एन, मैन, बराबर ने? चालो त्यार पछी आपड़े शुं शीख्या? त्यार पछी आपड़े शीख्या एफ ए एन, फैन। शुं शीख्या? एफ ए एन, फैन। फैन एटले शुं थाय? તમને ખબર છે ફેન એટલે શું થાય? હા, ફેન એટલે પંખો, બરાબર ને? હોય છે ને આપણા બધાના ઘરે ફેન હોય છે? ચલો તો આ છે ફેન। લેટ્સ સ્ટાર્ટ નેક્સ્ટ વર્ડ। આની પછી આ કયો શબ્દ છે? બી એ ટી, બેટ। મારી સાથે સાથે બોલો, બી એ
टी बैट। तो आ छे बैट। बैट एटले शू थाय खबर छे तमने? बैट एटले शू थाय? हाँ, बैट एटले जे आपणे जे बैट बॉल वडे क्रिकेट रमता होईए तेने आपणे कहीए छीए बैट। चलो हवे आनी पछीनो शब्द जोईए। हवे आपणी सामे वर्ड छे एच ई एन, हैन। मारी साथे बोलो एच ई एन, हैन। हैन एटले शुं थाय खबर छे तमने? कई याद आवे छे? एच ई एन हैन एटले शुं थाय? हाँ, एच ई एन हैन एटले मरघी छे ने? चालो तो आ छे एच ई एन हैन। ओके, चलो हवे आपणे आनी पछीनो वर्ड जोशुं। एच ई एन हैन पछी छे डी ओ जी डॉग। चलो मारी साथे साथे बोलो डी ओ जी डॉग। फरी एक वार डी ओ जी डॉग। चालो हवे डॉग एटले शुं थाय? डॉग एटले, हाँ, डॉग एटले थाय कूतरू। शुं थाय? कूतरू। आ छे डॉग। ओके, चालो हवे नेक्स्ट જોશું। હવે આપણી સામે વર્ડ છે એન ઓ ટી નોટ। ચલો મારી સાથે સાથે બોલશો એન ઓ ટી નોટ। હજી એકવાર એન ઓ ટી નોટ। નોટ એટલે આ શબ્દનો મીનિંગ શું થાય છે? નોટ એટલે, હા, કોઈ વસ્તુની જ્યારે આપણે નકારમાં જવાબ આપીએ એટલે કે કોઈ વસ્તુની ના પાડતા હોઈએ ત્યારે આપણે નોટનો શબ્દ યુઝ કરીએ છીએ। ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ। હવે શું છે? હા, આ શબ્દ છે જી યુ એન, ગન। ચલો મારી સાથે સાથે બોલો જી યુ એન, ગન। હજી એક વાર જી યુ એન, ગન। ગન એટલે શું થાય? ખબર છે તમને ગન એટલે શું થાય? ગન એટલે થાય બંદૂક। શું થાય? બંદૂક। આ છે ગન। ચાલો હવે આની પછી જોઈએ કયો શબ્દ છે। હવે છે આઈ એન કે, ઇંક। શું છે? આઈ એન કે, ઇંક। ચલો મારી સાથે સાથે બોલવાનું છે આઈ એન કે, ઇંક। હજી એક વાર આઈ એન કે, ઇંક। ઇંક એટલે શું થાય? ખબર છે તમને ઇંક એટલે શું થાય?
हाँ, आपणे બોલપેનની અંદર જે હોય શાહી તેને ઇંગ્લિશમાં ઇંક કહેવાય. ઓકે, બોલપેનમાં શાહી હોય ને. બ્લુ કલરની પેનમાં બ્લુ શાહી, બ્લેક પેનમાં બ્લેક, તેને આપણે કહીશું ઇંક. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે છે ઈ એ ટી, ઈટ. શું છે? ઈ એ ટી, ઈટ. ઈટ એટલે શું થાય? ઈટ એટલે જમવું. શું થાય? ઈટ એટલે જમવું. ચાલો હવે આની પછીનો શબ્દ. આ કયો શબ્દ છે? એ એક્સ ઈ, એક્સ. ચલો મારી સાથે સાથે વાંચવાનું છે. એ એક્સ ઈ, એક્સ. હજી એક વાર. એ એક્સ ઈ, એક્સ. ચાલો હવે એક્સ એટલે શું થાય? તમને ખબર છે, યાદ છે તમને એક્સ એટલે શું થાય? હા, એક્સ એટલે કુહાડી. શું થાય? કુહાડી. ચાલો હવે નેક્સ્ટ શબ્દ. આ શું લખ્યું છે? ચાલો સાથે વાંચીએ. ઓ એન ઈ, વન. ચલો હવે મારી સાથે સાથે બોલવાનું છે. ઓ એન ઈ, વન. ફરીથી ઓ એન ઈ, વન. વન એટલે આ, વન. ગુજરાતીમાં આપણે કહીએ એકડો, ઇંગ્લિશમાં આપણે લખીએ વન. ચાલો હવે વન પછી શું છે જોઈ લઈએ. વન પછી આ કયો શબ્દ છે? આ શું લખ્યું છે? ખબર છે તમને આ શું લખ્યું છે? ચાલો વાંચીએ. યુ આર એન, અર્ન. ચાલો હવે મારી સાથે સાથે બોલજો. યુ આર એન, અર્ન. હજી એક વાર. યુ આર એન, અર્ન. અર્ન એટલે આ ટાઈપનું વાસણ. ઓકે, ચલો હવે નેક્સ્ટ વર્ડ જોઈએ કે અર્ન પછી શું છે. હવે આપણી સામે નવો શબ્દ. આ શું લખ્યું છે? એસ આઈ એક્સ, સિક્સ. ચલો સાથે બોલીશું. એસ આઈ એક્સ, સિક્સ. ફરી એક વાર. એક્સ, એસ આઈ એક્સ, સિક્સ. સિક્સ એટલે આ, સિક્સ. જેને ગુજરાતીમાં છગડે છ લખીએ, ઇંગ્લિશમાં આપણે લખીએ સિક્સ. ચાલો હવે આની પછીનો શબ્દ જોઈ લઈએ. શું છે? વી એ એન, વાન. શું છે આ? વી એ એન, વાન. ફરીથી મારી સાથે સાથે બોલજો. વી એ એન, વાન. વેરી ગુડ.
वाहन एटले आ वाहन नु नाम वाहन छे। वाहन एक वाहन छे, ओके। चालो हवे जोईए वाहन पछी आपणे शुं शीख्या हता। आपणे शीख्या हता टी ए पी टेप। हजी एक वार टी ए पी टेप। शुं वंचाय टी ए पी टेप। टेप एटले शुं थाय खबर छे तमने? याद आव्यु काय? वेरी गुड। टैप एटले नळ। પાણીનો નળ હોય ને આપણા બધાના ઘરે, આપણી સ્કૂલમાં પણ હોય, તો આ છે ટેપ। ચલો ટેપ પછી આપણે શું શીખ્યા હતા? આ કયો વર્ડ છે? આર એ ટી રેટ। R A T rat। ફરીથી મારી સાથે સાથે બોલજો। R A T rat। rat એટલે શું થાય? rat એટલે થાય ઉંદર। ઉંદરને શું કહેવાય? rat। R A T rat। આટલા શબ્દો આપણે અત્યાર સુધી શીખી ગયા। હવે થોડાક નવા શબ્દો શીખી લઈએ, ઓકે? લેટ્સ સ્ટાર્ટ। આજે સૌથી પહેલા આપણે જે શબ્દ શીખીશું તે આપણી સ્ક્રીન પર છે। આપણે આને પહેલા વાંચતા શીખીશું। પહેલા એના એક એક લેટર જોઈશું, કયા કયા છે। સૌથી પહેલા આ શું છે? તમને ખબર છે આ શું છે? આ છે ટી। શું છે? ટી। ટી ફોર। ટી ફોર શું થાય? टी फॉर टाइगर। थाय ने टाइगर? टी फॉर टाइगर। हवे टी पछी शुं छे? आ कयो लेटर छे? एबीसीडी नो कयो अक्षर छे आ? हाँ, आ छे ई। शुं छे? ई। E for, શું થાય? E for elephant। બીજું શું થાય? E for eyes। પછી E for ear। E for egg। થાય ને ઘણું બધું? તો આ છે E। હવે નેક્સ્ટ જોઈએ આ કયો અક્ષર છે? તમને યાદ છે આ શું છે? આ છે N। N for nose। તો આ છે T, આ છે E, આ છે N। ત્રણેય એટલે કે થ્રી લેટર્સ, આ ત્રણેય લેટર્સને આપણે જોઈન્ટ કરી દીધા તો એક નવો શબ્દ બની ગયો, નવો વર્ડ બની ગયો, T-E-N, ten। શું વાંચીશું આને? T-E-N, ten। ઓકે, ચાલો જોઈએ કઈ રીતે લખાય આને। જુઓ, ટી આપણે નીચેની બ્લુ લાઇનથી શરૂ કરીને રેડ લાઇન સુધી ટચ કરશું ઉપરની,
ત્યાંથી ફરીથી બ્લુ લાઈન પેન્સિલ ઉપાડશું હમણાં નહીં ત્યાંથી ને ત્યાંથી કન્ટિન્યુ આપણે લખશું ઈ જુઓ પેન્સિલ ન ઉપાડતા હો કોઈ ચલો હું પણ નથી ઉપાડતી ત્યાંથી ને ત્યાંથી ઈ લખશું સ્લેન્ટિંગ લાઈન ઉપરની બ્લુ લાઈન સુધી ટચ કર્યું ત્યાંથી સી બનાવતા હોઈએ એ રીતે સી કહો આ બની ગયો ઈ હજી આપણે પેન્સિલ ઉપાડવાની નથી ત્યાંથી ને ત્યાંથી કન્ટિન્યુ આપણે લખશું એન ચલો ભાઈ ઈ અહીંયા પૂરો થયો પેન્સિલ ઉપાડ્યા વગર આપણે લખીએ એન ચાલો એન લખીએ ઉપરની બ્લુ લાઈનથી નીચેની બ્લુ લાઈન ત્યાંથી ઊંધો યુ આ બની ગયો એન ટી ઈ એન ટેન ચાલો આપણે જોઈએ કેટલી લાઈનમાં આ વર્ડ લખાય છે તો સૌથી પહેલાં છે ટી ટી ઉપરની રેડ લાઈન સુધી ટચ કરવામાં આવે છે ત્યાર પછી છે ઈ ઈ બંને બ્લુ લાઈનની વચ્ચે લખાય છે ત્યાર પછી છે એન એન પણ બંને બ્લુ લાઈનની વચ્ચે લખાય છે ચાલો મારી સાથે બોલવાનું છે બધાએ જો તમે બોલશો તો જ તમને સારી રીતે આવડશે ઓકે એટલે મારી સાથે સાથે બધાએ બોલવાનું જ છે તો જ તમને આવડશે ઓકે ચાલો ટી ઈ એન ટેન ફરી વાર ટી ઈ એન ટેન હજી એક વાર ટી ઈ એન ટેન હજી એક વાર ટી ઈ એન ટેન હવે લાસ્ટ ટાઈમ ટી ઈ એન ટેન તો આ છે ટેન ચલો આપણે ટેન લખતા શીખી ગયા તમારે જલ્દીથી તમારી બુકમાં લખી નાખવાનું છે ચાલો હું તમને ટાઈમ આપું છું અત્યારે જ મારી સાથે જ તમારી બુકમાં લખી લ્યો આપણે આની પહેલાંનો જે શબ્દ લખ્યો હતો કાલે આર એ ટી રેટ તેની પછી જ તરત લખી નાખવાનું છે ટી ઈ એન ટેન ઓકે ચાલો જલ્દીથી લખી નાખો બધાએ લાઈનનો ખાસ ખ્યાલ રાખવાનો છે જે શબ્દ જે અક્ષર જેટલી લાઈનમાં આવે એટલી લાઈનમાં જ લખવાનું છે અને લખતા લખતા બોલતા જવાનું છે ટી ઈ એન ટેન ઓકે બોલો છો ને બધા ટી ઈ એન ટેન ચલો હવે મને લાગે છે તમારે લખાઈ ગયું હશે ઓકે ચાલો ટેન એટલે શું થાય તમે આ શીખી ગયા છો ક્યાંય હા
જ્યારે આપણે 1 to 20 ના સ્પેલિંગ શીખતા હતા ત્યારે આપણે શીખી ગયા TEN ટેન, બરાબર ને? શીખી ગયા, યાદ છે તમને? 1 0 10, ઓકે. ચાલો, આ છે ટેન, TEN ટેન. ચાલો હવે આની પછીનો શબ્દ જોઈએ. અહીં આપણી સામે શબ્દ છે પી. સૌથી પહેલાં આ શું છે? પી. ત્યાર પછી આ કયો અક્ષર છે? ઈ. અને આ કયો અક્ષર છે? આ છે એન. પી ઈ એન પેન, બરાબર? આ છે પેન. તો પી ફોર શું થાય? પી ફોર પેરટ. ત્યાર પછી છે ઈ. ઈ ફોર એલિફન્ટ. ત્યાર પછી છે એન. એન ફોર નોઝ. પી ઈ એન. આ ત્રણેય અક્ષરોને જોઈન્ટ કરીને બને છે પેન. શું વંચાય આને? પી ઈ એન પેન. ઓકે, ચાલો જોઈએ આને કઈ રીતે લખાય. સૌથી પહેલાં આપણે લખશું પી. પી કઈ રીતે લખશું? નીચેની જ બ્લુ લાઇનથી શરૂ કરવાનું, ઉપરની બ્લુ લાઇનને ટચ કરવાનું, ત્યાંથી નીચેની રેડ લાઇન સુધી ઊભી લીટી કરવાની છે, ત્યાંથી ફરીવાર ઉપર આવીને ઊંધો સી કરતા હોઈએ ને, ઊંધો સી, એ રીતે અહીંયાથી વળાંક લેવાનું છે. જુઓ, ફરીથી શીખવાડું. નીચેની બ્લુ લાઇનથી સેજ સ્લાન્ટિંગ ઉપરની બ્લુ લાઇન સુધી, ત્યાંથી નીચેની રેડ લાઇનને ટચ કરશું ઊભી લીટી, ત્યાંથી ફરીવાર રિવર્સ જાશું ઉપરની બ્લુ લાઇન સુધી, ત્યાંથી બનાવશું ઊંધો સી. ઊંધો સી કરતા હોઈએ એ રીતે વળાંક લેશું. ઓકે, તો આ થઈ ગયો પી. ત્યાંથી ને ત્યાંથી કન્ટિન્યુ ઈ કરીશું સ્લેન્ટિંગ લાઇન, પછી સી કરતા હોય એ રીતે વળાંક સી કહો. ત્યાર પછી હજી આપણે પેન્સિલ ઉપાડશું નહીં. ત્યાંથી ને ત્યાંથી કન્ટિન્યુ બનાવશું એન. જુઓ, ઉપરની બ્લુ લાઇનથી નીચેની બ્લુ લાઇન, ત્યાંથી ઊંધો યુ, બની ગયો એન. પી ઈ એન પેન. ઓકે, તો આ છે પેન. જુઓ, પી નીચેની રેડ લાઇન સુધી ટચ થાય છે, ઈ બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે, અને એન પણ બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે. ચાલો હવે મારી સાથે સાથે બોલવાનું છે. પી ઈ એન પેન. હજી એક વાર, પી ઈ એન પેન. ફરીથી પી ઈ એન પેન. ફરીવાર બોલશું, પી ઈ એન પેન. બોલો છો ને બધા સાથે સાથે? ચલો હવે લાસ્ટ ટાઈમ બોલશું, પી ઈ એન પેન. તો આ છે પેન. ચલો જલ્દીથી તમારી બુકમાં લખી લ્યો, પી ઈ એન પેન.
ધ્યાનથી લખજો. એક અક્ષર પૂરો થાય તો પેન્સિલ ઉપાડવાની નથી. ત્યાંથી ને ત્યાંથી કન્ટિન્યુ બીજો અક્ષર લખવાનો છે. અને સાથે સાથે બોલતા જવાનું છે. પી ઈ એન પેન. ઓકે, લાઈનનું ખાસ ધ્યાન રાખજો. જે અક્ષર જેટલી લાઈનમાં આવે એટલી લાઈનમાં જ લખવાનું છે. ચાલો, હવે તમારે લખાઈ ગયું હશે PEN પેન. તો પેન એટલે શું થાય? ખબર છે તમને પેન એટલે શું થાય? પેન એટલે આપણે જેનાથી લખીએ છીએ તે છે પેન. આ પેનનો સ્પેલિંગ શું થાય? PEN પેન. ઓકે, તો આજે આપણે નવા શબ્દો શીખ્યા, બરાબર ને? મજા આવી તમને નવા નવા શબ્દો શીખવાની? વેરી ગુડ, મને પણ મજા આવી. તો આજે આપણે આટલું જ કરશું. તમારે આ શબ્દો ઘરે લખવાની અને બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, થેન્ક યુ એવરીવન. હેવ અ નાઇસ ડે. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.